મિત્રો, આજે આપણે જોઈશું ગાયનેકોલોજીકલ ઇન્સ્ટ્રુમેન્ટ, તેના યુઝ. એની અંદર આપણે વિડીયોની અંદર પોઈન્ટ ટુ નો ફોર ધ એક્ઝામ, આઇડેન્ટિફાય ધ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ટ્રીટમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટના યુઝ, એના ઇન્ડિકેશન, કોન્ટ્રાઇન્ડિકેશન, અને આ ઇન્સ્ટ્રુમેન્ટ બીજા કયા યુઝમાં લઈ શકાય અને આ ઇન્સ્ટ્રુમેન્ટથી કયા કયા કોમ્પ્લિકેશનો થઈ શકે, એ બધી બાબતો વિશેની ચર્ચા કરીશું. પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ છે વજાઇનલ સ્પેક્યુલમ. વજાઇનલ સ્પેક્યુલમની અંદર એક તો સિમ સ્પેક્યુલમ છે, જે કોમનલી યુઝ કરતા હોઈએ છીએ આપણે. વજાઇનલ એક્ઝામિનેશન માટે સૌથી સારું ઇન્સ્ટ્રુમેન્ટ છે સિમ સ્પેક્યુલમ. અને બીજું એક આવે છે, એ છે કુસકુસ સ્પેક્યુલમ. સર્વિક્સનું એક્ઝામિનેશન કરવાનું હોય તો કુસકુસ સ્પેક્યુલમ વધારે યુઝ થાય છે. અને અમુક વાર આયુસીડીમાં પણ અમુક વાર યુઝ થતો હોય છે. ઇટ ઇઝ યુઝ ડ્યુરિંગ ક્લિનિકલ એક્ઝામિનેશન ટુ વિઝ્યુલાઇઝ ધ વજાઇના એન્ડ ધ સર્વિક્સ. કોન્ટ્રાઇન્ડિકેશન છે, જો વજાઇનલ બ્લીડિંગ થતું હોય, જો પેશન્ટની કમ્પ્લેન હોય અથવા હિસ્ટ્રી હોય વજાઇનલ બ્લીડિંગની, તો એમાં સ્પેક્યુલમ અથવા કુસકુસનો એવોઇડ કરવો જોઈએ. અને આને બીજો યુઝ, અન્ય યુઝ કરવા માટે આને પહેલાં તો સ્ટરીલાઇઝ કરવું જરૂરી. સ્ટરીલાઇઝ કરેલા ઇન્સ્ટ્રુમેન્ટ હંમેશા યુઝ કરવા જોઈએ. અને એકવાર સ્ટરીલાઇઝ કર્યા પછી મેક્સિમમ તમે 72 અવર્સ, 72 કલાક સુધી ઇન્સ્ટ્રુમેન્ટને રાખી શકો છો. 72 કલાક રાખ્યા પછી ઇન્સ્ટ્રુમેન્ટને ફરીથી ઓટોક્લેવ કરવા જરૂરી છે. એટલે હંમેશા ઇન્સ્ટ્રુમેન્ટને ઓટોક્લેવ કરીને જ યુઝ કરવા જોઈએ. સ્પેક્યુલમની અંદર, કુસકુસ સ્પેક્યુલમની અંદર પણ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. જેમ કે પહેલું કુસકુસ છે, જે તમે જોઈ શકો છો, જે જનરલી આપણે યુઝ કરીએ છીએ. એના પછી ગ્રેવ સ્પેક્યુલમ છે, એ એકોર્ડિંગ ટુ શેપ એન્ડ પેશન્ટ્સ બોડી સ્ટ્રક્ચર, એના ઉપર આપણે ડિસાઇડ કરવાનું હોય છે કયું ઇન્સ્ટ્રુમેન્ટ એના માટે યોગ્ય રહેશે. એના ઉપરથી આ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવા, એકોર્ડિંગ ટુ શેપ ઓફ ધ વજાઇના. પછી આવે છે સર્જિકલ ડિટેક્ટર, જે એબડોમિનલ સર્જરીમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ. વોલ્ટ એબડોમિનલ વોલ્ટ ડિટેક્ટર, સર્જિકલ ડિટેક્ટર કહેવાય. એમાં યુઝ ટુ ડ્યુરિંગ એબડોમિનલ ઓર પેલ્વિક સર્જરી. ધ બિગ વન ઇઝ ધ મેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ દેટ યુઝલી યુઝ ટુ હોલ્ડ ધ લોઅર સેગમેન્ટ ઓફ ધ યુટરસ ઇન સિઝિરિયન સેક્શન ટુ ગેટ ધ બેબી આઉટ. આમાં જે મોટું છે એ હંમેશા આપણે એબડોમિનલ સર્જરી, જેમાં સિઝિરિયન સેક્શન વખતે એબડોમિનલ વોલને હોલ્ડ કરવા માટે યુઝ થતો હોય છે. અલગ અલગ ડિટેક્ટર છે, એ અલગ અલગ સર્જરીમાં યુઝ થાય છે, જેનું નામ તમને ખાસ ખબર હોવી જોઈએ. એમની હુક નામ ઉપર એનું કામ છે, પુટ ધ ઓપોઝિટ ટુ યોર ફિંગર. જે તમે આંગળી તમારી જે સાઈડ હોય છે એની એક્ઝેક્ટ ઉપરની સાઈડ એને મૂકવાનું હોય છે. એનો યુઝ છે રપ્ચર ધ મેમ્બ્રેન, આર્ટિફિશિયલ રપ્ચર ઓફ ધ મેમ્બ્રેન. એક વસ્તુ યાદ રાખવાની, કોન્ટ્રાઇન્ડિકેશન તો એની અંદર હર્પ્સ હર્પ્સ હોય, હિપેટાઇટિસ હોય પેશન્ટને, અથવા તો આગળનું કોઈ બી ઇન્ફેક્શન હોય, તો આવા પેશન્ટમાં અથવા તો મધરમાં આવા યુઝ કરવાનું એવોઇડ કરવું જોઈએ. અને અન્ય એનો યુઝ છે, એનું પહેલાં તો યુઝ કરતી વખતે પહેલાં તો ચેક કરવું કે સર્વિક્સનું ડાયલેટેશન ઓછામાં ઓછું 2 સેન્ટીમીટર એનાથી વધારે હોવી જોઈએ. અથવા તમે 2 આંગળી અંદર સર્વિક્સમાં નાખો અને 2 આંગળી તમારી હેડ પર ફીલ થાય, હેડનું એન્ગેજમેન્ટ ફીલ થાય, ત્યારે જ આનું આર્ટિફિશિયલ રપ્ચર ઓફ મેમ્બ્રેનનું કરવું જોઈએ. કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરતાં પહેલાં પેશન્ટની હિસ્ટ્રી લેવી ખૂબ જ જરૂરી છે. અને આ યુઝ કર્યા પછી કોમ્પ્લિકેશનમાં વજાઇનલ અથવા સર્વિક્સ ઇન્જુરી થઈ શકે છે, એટલે બહુ ધ્યાનથી વસ્તુનો યુઝ કરવો. હવે આના પછી જોયું તો ફોરસેપ, વેક્યુમ ફોરસેપ. આ જે ફોરસેપ ડિલિવરી થતી હતી એમાં જે યુઝ થતા હતા, હવે તો મોસ્ટ ઓફ યુઝ આનો ઓછો થઈ ગયો છે ફોરસેપનો. કાયલેન્ડ્સ ફોરસેપ કહેવાય, ધ ઓનલી વન દેટ હેઝ સ્લાઇડિંગ હુક. આમાં કોઈ બી એક હુક સ્લાઇડ થતો હોય છે, જે આ બંને ભાગ અલગ અલગ હોય છે, એને ઇન્સર્ટ કર્યા પછી 2 ભાગ ફિક્સ કરવાના હોય છે. એનો યુઝ કરો, કઈ રીતે કરવો એના અલગથી વિડીયોઝ આના પછી હું મૂકીશ, કોમેન્ટમાં તમે કહેજો એનો વિડીયોની જરૂર હોય તો. એની કોન્ટ્રાઇન્ડિકેશન્સ, સિફેલોપેલ્વિક ડિસ્પ્રોપોર્શન, સીપીડી હોય, માલ પ્રેઝન્ટેશનમાં ફેસ હોય એનું બચ્ચાનું ઉપર, આવામાં ના યુઝ કરવો જોઈએ. અને વેરી ઇમેચ્યોર ફિટસ હોય, અથવા તો બેબીની હેઠ વધારે પડતું હેડ મોટું હોય, તો આવામાં ફોરસેપ ડિલિવરી કરાવવી એવોઇડ કરવી જોઈએ. કારણ કે કદાચ ફોરસેપ ઇન્સર્ટ કરશો તો એનું પેલ્વિસના ડાયામીટર પ્રમાણે એનું હેડ જો મોટું હશે તો ફોરસેપ ડિલિવરી પણ પોસિબલ નહીં થઈ શકે. માટે બીજી ઇન્જુરી એવોઇડ કરવા માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કઈ કન્ડિશનમાં યુઝ કરવું જોઈએ, તો ફૂલી ડાયલેટેડ સર્વિક્સ હોય, એન્ગેજમેન્ટ ઓફ ધ હેડ હોય, ધ ફિટસ મસ્ટ બી
ઓસિપ્ટો એન્ટેરિયર હોય એનું પ્રેઝન્ટેશન ખાસ જોવાનું, એમ્પ્ટી બ્લેડર અને રેક્ટમ હોય, મતલબ એનું બ્લેડર એમ્પ્ટી હોવું જોઈએ, સ્ટૂલ પાસ કરેલું હોવું જોઈએ પેશન્ટને, એપિઝિયોટોમી આપેલી હોય તો ફોર્સેપ્સનો યુઝ થોડો સરળ બને. અને બીજું કે જે તમે ફોર્સેપ યુઝ કરો છો તો ખાસ તમને એનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. ફર્સ્ટ ટાઈમ યુઝ કરતા હોય તો સાથે કોઈ ડૉક્ટર યા તો ગાયનેકોલોજીસ્ટને ખાસ દેખરેખ હેઠળ યુઝ કરવો. સિફિલિક પ્રેઝન્ટેશન ખાસ હોય એનું ધ્યાન રાખવું. મેમ્બ્રેન રપ્ચર થયેલું હોવું જોઈએ. એડ્યુકેટ પેલ્વિસ ફોર ધ ફિટસ ટુ કમ આઉટ. પેલ્વિસની સાઇઝ ફિટસના ડાયામીટર કરતાં મોટી હોવી જોઈએ, જેથી કરીને સરળતાથી તમે બહાર ખેંચી શકશો. અને ગુડ એનેસ્થેશિયા, અને એનેસ્થેશિયા પણ એનેસ્થેટિક અથવા તો ગાયનેકોલોજીસ્ટની સલાહ મુજબ એનું આપવું જોઈએ. એની કોમ્પ્લિકેશન કેન હેપન ડ્યુરિંગ ઓર આફ્ટર યુઝ કર્યા પછી કયા કયા કોમ્પ્લિકેશન થઈ શકે. મે ટીયર ધ વજાઇના વોલ એન્ડ કોઝ બ્લીડિંગ. જો અમુકવાર શું થાય, ફોર્સેપ્સનો યુઝ કરવાથી વજાઇનલ વોલનું ટીયર થઈ શકે છે, એના લીધે બ્લીડિંગ પણ થઈ શકે છે. ફોર કેલેન્ટ્સ ફોર્સેપ વેન ઇટ ઇઝ રોટેટેડ ઇટ મે ડેમેજ ધ ઇન્ફન્ટ. જો અંદર નાખ્યા પછી તમે એને રોટેટ કરો છો તો ફિટસના હેડ પર ડેમેજ થવાની શક્યતા રહે છે. દેટ્સ યુ ઓનલી સિલેક્ટેડ પીપલ આર યુઝિંગ ઇટ. જેથી કરીને આનો યુઝ ખાસ ટ્રેન થયેલા વ્યક્તિએ જ કરવો જોઈએ, ગાયનેકોલોજીસ્ટ અથવા તો ટ્રેન સ્ટાફના દેખરેખ હેઠળ કરવો જોઈએ યુઝ. વેક્યુમ ઓર વેન્ટોસ. આ વેક્યુમ ડિલિવરી અંદર જે યુઝ થાય છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ દેખાય છે એ આપણે મોસ્ટ ઓફ વેક્યુમ ડિલિવરી યુઝ થતું હોય છે. વોટ ઇઝ ધ નેમ વેક્યુમ ઓર વેન્ટોસ કહેવાય છે, એનો યુઝ શું છે. સેમ એઝ ઇન ફોર્સેપ એક્સેપ્ટ ધ ડાયરેક્શન ઓફ ધ બેબી. હિયર ઇવન ઇફ ધ ફિટસ હેડ ઇઝ નોટ ઓસિપિટો એન્ટેરિયર વી સ્ટીલ કેન યુઝ ઇટ. યુ ઓલ્સો કેન ડુ રોટેશન એન્ડ પુલિંગ ઇન ધ સેમ ટાઈમ. આમાં આનો યુઝ કરતી વખતે તમે બેબીના હેડને રોટેટ બી થોડુંક કરી શકો છો. બીજું કે ફોર્સેપ કરતાં આનો યુઝ સેફ છે. ફોર્સેપનો વધારે પડતી ઇન્જુરી થવાનું શક્યતા રહે છે. આની અંદર પણ ટ્રેન સ્ટાફે જ યુઝ કરવો જોઈએ, ક્યારે એક્સપેરિમેન્ટ ના કરવું જોઈએ. અને કોન્ટ્રાઇન્ડિકેશનની અંદર સીપીડી, માલ પ્રેઝન્ટેશન હોય, વેરી ઇમેચ્યોર ફિટસ હોય, LBW હોય બેબી, બિગ બેબી અથવા તો બેબીનું વજન હેડ સરકમફરન્સ વધારે હોય પેલ્વિસના ડાયામીટર કરતાં, તો પછી આને એવોઇડ કરવું જોઈએ. એની પ્રી રિક્વેસાઇટ્સ કન્ડિશન્સ. ડોન્ટ પ્લેસ ઇટ ધ સાઇટ ઓફ એન્ટેરિયર ફ્રોન્ટાલિસ, યુ કુડ ઇન્જર ધ બ્રેઇન. આને ફ્રોન્ટાલિસ પર ક્યારેય પ્લેસ ન કરવું જોઈએ, જેના કારણે બેબીના બ્રેઇનને ઇન્જુરી થઈ શકે છે. પુટ યોર ફિંગર એન્ડ ટેક રાઉન્ડ એરાઉન્ડ ધ વેક્યુમ ટુ મેક શ્યોર ધ વજાઇના ઇઝ નોટ ઇન ઇન્ક્લુડેડ. મતલબ કે આને તમે પ્લેસ બેબીના હેડ પર કરો છો તો આને કઈ જગ્યાએ પ્લેસ કરવું જોઈએ, તો બેબીના ફોન્ટાનેલ છે એનાથી બે આંગળ નીચે, મતલબ 2-3 સેન્ટીમીટર નીચે. અને એ પ્લેસ કર્યા પછી હંમેશા શ્યોર ચેક કરવું જોઈએ કે આ વેક્યુમની નીચેના ભાગમાં જે તમે એનું આગળનો ભાગ જ્યાં પ્લેસ કર્યો છે એના નીચે ક્યાંય વજાઇનલ વોલ કે કોઈ બી ટીસ્યુ કે કંઈ બી સ્કીન એના નીચે ફિટ તો નથી થઈ, કેમ કે તમે એના પછી જો પુલ ડાઉન કરશો તો એની સાથે સ્કીન પણ ખેંચાવીને ઇન્જુરી થવાની શક્યતા રહે છે. એટલે જો તમે પૂરું વિડીયો વેક્યુમ ડિલિવરીને જોવા માંગતા હોય આના પછી, તો તમે કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં પોતાનું મંતવ્ય આપજો, જેથી કરીને હું જલ્દીથી જલ્દી બીજો કોઈ વિડીયો આ યુટ્યુબ પર મૂકી શકું અને તમને હેલ્પફુલ થાય. યુ વેક્યુમ સ્ટાર્ટ 1-2 બેબી ધ થર્ડ ટાઈમ ધ ફિટસ શુડ બી આઉટ. તમારે એક બેંક 2-3 વખત યુઝ કરવાનું હોય છે. આમાં પહેલી વખત તમે યુઝ કરો છો તો ડાઉનવર્ડની તરફ ખેંચવાનું અને ખાસ જોવાનું કોન્ટ્રાક્શન જ્યારે આવે છે ત્યારે બેબીને પુલ ડાઉન કરવાનું છે. વિધાઉટ કોન્ટ્રાક્શન ખેંચવાનું હોતું નથી. જ્યારે કોન્ટ્રાક્શન આવે ત્યારે ખેંચી રાખવાનું, જેટલું બેબી નીચે આવે એટલે બહુ વધારે પડતું ઓવરલોડ પણ નથી આપવાનો, અને ખેંચીને ત્યાં હોલ્ડ કરી રાખવાનું છે બીજા કોન્ટ્રાક્શન આવે ત્યાં સુધી. જ્યારે સેકન્ડ કોન્ટ્રાક્શન આવે છે ત્યારે એના વિરુદ્ધ સાઇડ, મતલબ જ્યારે તમે ડાઉનવર્ડમાં ખેંચ્યું હશે તો સેકન્ડ એના પછીના કોન્ટ્રાક્શનમાં એને અપવર્ડમાં ખેંચવાનું છે. આવી રીતે 2-3 વખત ટ્રાય કરવાનું છે. એની કોમ્પ્લિકેશન કેન હેપન ડ્યુરિંગ આફ્ટર. આ યુઝ કરવામાં કઈ કઈ કોમ્પ્લિકેશન થઈ શકે, તો એડીમાં થઈ શકે છે, ફિટલના હેડ પર કોઈ પણ જાતનું ઇન્જુરી થઈ શકે છે, મેટરનલ ટીસ્યુની ઇન્જુરી પણ થઈ શકે છે જો તમે એને મૂકવામાં ક્યાંય ચેક બરાબર ના કર્યું હોય, અથવા તો પ્લેસ કરતી વખતે ક્યાંય સ્કીન રહી ગઈ હોય કે ટીસ્યુ ક્યાંય આવ્યું હોય, તો વજાઇનલ વજાઇનલની કઈ બી સ્કીન અથવા તો ટીસ્યુ એની અંદર ઇન્વોલ્વ હોય ને તમે વધારે પડતું ખેંચો તો પછી ઇન્જુરી થવાની ફૂલ શક્યતા રહેલી છે. એગાર્સ ડાયલેટર, જે આપણે
ડાયલેટેશન એન્ડ ઇવેક્યુએશન ડીએનસી જે એબોર્શન કરવામાં આવે છે એમાં જ્યારે હેગર્સ ડાયલેટરનો યુઝ થાય છે. અલગ અલગ સાઇઝના ડાયલેટર હોય છે જે સર્વિક્સને ડાયલેટ કરવામાં આવે છે. વોટ આર ધ યુઝ ડાયલેટેડ સર્વિક્સ સોરી ડાયલેટિંગ ધ સર્વિક્સ ઇન ગાયનેક ઓપરેશન્સ. મોસ્ટ ઓફ જ્યારે એબોર્શન કરવાનું હોય છે બે ફિટસનું એ વખતે ઓસ ઓપન કરવા અને સર્વિક્સના મુખને ખોલવા માટે એ વન બાય વન આ ડાયલેટરના યુઝ થાય છે ડાયલેટ કરવા માટે. અથવા તો વેન ઇન્સર્ટિંગ આયુડી ઇન્ટ્રાયુટરેન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ ઇન્સર્ટ કરવામાં પણ અમુક વાર આનો યુઝ થતો હોય છે. લેબર જે વખતે પેશન્ટ લેબરમાં હોય છે ટ્રુ લેબર પેઇનમાં હોય છે કે ફોલ્સ લેબર પેઇનમાં હોય છે અથવા તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી આનો યુઝ ટાળવો જોઈએ. આમાં કયા કયા પ્રોબ્લેમ થઈ શકે તો સર્વાઇકલ લેસરેશન થઈ શકે છે, પરફોરેશન ઓફ ધ યુટરસ વધારે પડતું અંદર ઇન્સર્ટ કરવાથી યુટરસમાં ગમે ત્યાં પરફોરેશન થઈ શકે છે. એના પછી આવે છે યુટ્રાઇન સાઉન્ડ, કોમન ઇન્સ્ટ્રુમેન્ટ છે, બહુ વાર યુઝ કરીએ છીએ. આપણે આયુસીડી નાખવાની અંદર પણ આ સર્વિક્સની યુટરસની સાઇઝ માપવા અથવા સર્વિક્સની લેન્થ માપવામાં યુઝ થતી હોય છે. ધ મેઝર ધ યુટ્રાઇન કેવિટી લેન્થ બિફોર સર્ટેન પ્રોસિજર લાઇક ડાયલેટેશન એન્ડ ક્યુરેટ ઓલસો ધ એસેસ ધ પોઝિશન ઓફ ધ યુટરસ. યુટરસની પોઝિશન પણ ખબર પડશે કે ડાઉનવર્ડ છે કે યુટરસનું ઓપનિંગ કઈ સાઈડ છે, એમાં અમુકને અપવર્ડ હોય ડાઉનવર્ડ હોય તો એની સાઇઝને એનું પોઝિશન પણ ખબર પડે છે. આનું વધારે પડતું આને પણ એક હોલ્ડ કરવાની રીત હોય છે જેને ફક્ત થંબ અને ફર્સ્ટ ફિંગર દ્વારા પકડી જેન્ટલી પ્રેસ કરી અને જ્યાં એને અવરોધ આવે ત્યાં સુધી ઇન્સર્ટ કરવી જોઈએ. એની પ્રોપર પોઝિશન સાથે યુઝ કરવો જોઈએ. આને વધારે પડતું પુશ કરવાથી પરફોરેશન થઈ શકે છે. આ ક્યુરેટ છે, કોઈ બી વસ્તુને ક્યુરેટ કરીને બહાર કાઢવા માટે ક્યુરેટ છે. શાર્પ એન્ડ બ્લન્ટ બે ટાઈપના આવે છે. નેવર યુઝ ઇન પ્રેગ્નન્સીમાં ક્યારેય શાર્પ યુઝ ના કરવું જોઈએ. બ્લન્ટ યુઝ ફોર એબોર્શન ઇફ દેર વોઝ રિટેન ટિશ્યુ. જ્યારે ડિલિવરી થઈ ગઈ હોય અથવા તો ડીએનસી કર્યું હોય કે એબોર્શન કર્યું હોય એ વખતે જ્યારે ટિશ્યુ અંદર ક્યાંય ચોટેલું હોય જે મેન્યુઅલી ના નીકળતું હોય તો એ વખતે આ ક્યુરેટ દ્વારા ક્યુરેટ કરી અને એ ટિશ્યુને રિમેનિંગ ટિશ્યુને બહાર કાઢવા માટે આ ક્યુરેટનો યુઝ થાય છે. બ્લીડિંગ એમેન્યુરિયા સ્ટરિલિટી આ બધા પ્રોબ્લેમ હોય એમાં ચેક કરી અંદર જો ટિશ્યુ કેવું કંઈ હોય તો આનાથી ચેક કરવામાં આવે. થેરાપ્યુટિક ક્યુરેટ ફોર ટેમ્પરરી ઓર પરમનન્ટ ક્યોર ઓફ નોન મેલિગ્નન્ટ યુટેરાઇન બ્લીડિંગ. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરતી વખતે ખાસ ટ્રેન પર્સન અથવા તો ગાયનેકોલોજીસ્ટની સલાહ અથવા તો એમના દેખરેખની અંદર કરવું જોઈએ. ઓપરેશન થઈ શકે છે. એશરમેન સિન્ડ્રોમ ઇફ યુ રિમૂવ ધ બેસાલિસ ઓફ એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમને અમુક વધારે પડતા ચોરથી ક્યુરેટ કરવામાં જાય એન્ડોમેટ્રિયમ લેયરને પણ આપણે ક્યુરેટ કરી નાખીએ તો એશરમેન સિન્ડ્રોમનું પણ જોવા મળે છે. એશરમેન સિન્ડ્રોમની અંદર યુટ્રાઇન કેવિટી શ્રુંક જોવા મળે છે, સ્કાર ટિશ્યુ જોવા મળે છે ત્યાં, જેને એ એન્ડોમેટ્રિયમ લેયર પર નુકસાન થવાથી અને વધારે પડતું ક્યુરેટ થવાથી આવા પ્રોબ્લેમ જોવા મળે છે જે આ ઇમેજમાં દેખાય છે. મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોના અંતમાં એક ક્વેશ્ચન પૂછવામાં આવશે. એ ક્વેશ્ચનનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે અને બીજા વિડીયો માટે કયો ટૉપિક તમારે જોઈએ છે એનો પણ કોમેન્ટ કરવાની છે. અને એક ક્વેશ્ચન એ છે કે સોફ્ટનિંગ ઓફ સર્વિક્સ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ નોન એઝ. આનો જવાબ શું આવે છે કોમેન્ટમાં ફટાફટ આપવાનો છે.